नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनू स्वागत करूँ छू। जोइए आजना समाचार। राष्ट्रीय दलित अधिकार मंच द्वारा पवन चक्की थी मोरना मौत थई रहा छे, ते सामे विरोध व्यक्त करी खेडूतोना आंदोलन ने टेको आपवा धरना योजाया अने धरपकड़ थई। राष्ट्रीय दलित अधिकार मंच द्वारा आजे कलेक्टर कचेरी सामे उपवास आंदोलन शुरू करायु हतुं। ઘણા સમયથી પવનચક્કીઓને કારણે રાષ્ટ્રીય પક્ષી અનેક મોરના મૃત્યુ થયા છે, તેમજ અન્ય પક્ષીઓ પણ પવનચક્કી અને તેના વીજ વાયરોને કારણે મોતને ભેટ્યા છે। બીજું કે પવનચક્કી લઈ જતા સમયે વગડામાં અને દેશી ઝાડનો નાશ થઈ રહ્યો છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, તે માટે અનેક વખત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે, પરંતુ કોઈ પરિણામ મળેલ નથી। તે બાબત અને ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે આજે મંચ દ્વારા ધરણા યોજાયા હતા। રાષ્ટ્રીય પક્ષી મોરના વસવાટોને અભયારણ્ય અને કિસાન આંદોલનના સમર્થનમાં બેઠેલા સામાજિક કાર્યકરોમાં નરેશભાઈ મહેશ્વરી, હનીફભાઈ પઢિયાર, પક્ષીવિદ નવીનભાઈ બાપટ, હિતેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ મહેશ્વરી, આદમભાઈ પઢિયાર, જાકબભાઈ જત સહિતના આગેવાનોને જિલ્લાની પોલીસ દ્વારા ઉપવાસી છાવણીએ આવી કોરોનાનો જાહેરનામો આગળ ધરી ઉપવાસ પરથી ઊભા કરવામાં આવ્યા। સમગ્ર બાબતે છાવણીમાં હાજર રહેલ કાર્યકરે જણાવ્યું કે હું આદમ પઢિયાર, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક સમિતિના ઉપપ્રમુખ, અને જ્યારે દલિત અધિકાર મંચે આ મુદ્દે જે મોહિમ ઉપાડી છે, તો અમારું દલિત અધિકાર મંચને સમર્થન છે। મોરની જે વારંવાર રજૂઆત કરવામાં આવી, અત્યાર સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। ખેડૂતોના ખેતરમાં બળજબરીથી પવનચક્કીઓ નાખવામાં આવે છે, એવું ઘણા બધાઓ હશે જે ઘણી જગ્યાએ અભણ સરપંચો હોય કે એનો ઘેર ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આમાં અમે નરેશભાઈના સાથે છીએ અને એને સમર્થન આપીએ છીએ। આમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો જલ્દ અગાઉનો કાર્યક્રમ જે બધા નક્કી કરી અને જલ્દ કાર્યક્રમ આપવામાં આવશે। જે પક્ષીઓ જ્યાં મોરની વસાવટ છે ત્યાં અભયારણ્ય જાહેર કરવામાં આવે